બાળ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે। જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બેલ આઇકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે। બાળ મિત્રો આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 3 ધોરણ 7 પ્રકરણ 9 સમય સંખ્યાઓ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર ના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ટપકાને અહીં આપ્યા છે ને ક્લિક કરી જે ક્વોલિટીનો ઓપ્શન ખુલે છે ને મેક્સિમમ પસંદ કરો કે જેથી બોર્ડ પર ના અક્ષરો તમે વાંચી શકો। હવે આપણને એવું કીધું છે ગુણાકાર કરવાનો છે, કુલ 6 દાખલા છે, બોર્ડ ઉપર આપણે 3 જોઈ શકીએ છીએ, બાકીના 3 આપણે આ જ વિડીયોમાં જોવાના છે। અને એક અપૂર્ણાંક જે છે એમાં સૌથી સરળ જો દાખલા હોય ને તો એ ગુણાકારના છે, કોઈ પણ પ્રકારનો લસા લેવો નથી પડતો। ભાગાકારના દાખલાના પછી આપણે જોશું એમાં આપણે અંશને છેદમાં જવા દેવું પડે, છેદને અંશમાં જવા દેવું પડે, આમાં આપણે કોઈ પણ પ્રકારનું કંઈ નથી કરવાનું, બસ જસ્ટ ગુણાકાર કરો, છેદ ઉડતા હોય તો ઉડાડો, જવાબ આવી જાય। જેમ કે આપણો પહેલો દાખલો છે 9 છેદમાં 2 ગુણ્યા ઋણ 7 છેદમાં 4, તો આપણે લખીએ 9 છેદમાં 2 એને ગુણ્યા ઋણ 7 છેદમાં 4। લસા લેવાની જરૂર જ નથી, છેદ સરખા કરવાની જરૂર નથી, કારણ કે જો સરવાળા બાદ બાકી હતા ત્યાં સુધી આપણે છેદ સરખા કરતા હતા, આમાં તો આપણે છેદ આમ જ લખી નાખો, અંશને લખી નાખો, 7 9 63। પણ નિશાનીનું ધ્યાન રાખવાનું છે, ઓછા ગુણ્યા વત્તા કંઈ નથી એટલે વત્તા, તો જવાબ આવે -63 અને 4 2 8, બસ જવાબ આવી ગયો। આટલું જ કરવાનું છે, ભેગા કરીને ગુણાકાર કરી નાખો, છેદ ઉડતો હોય તો ઉડાડી દેવાનો। હવે અહીંયા આપણે લખી શકીએ 3 છેદમાં 10 એને ગુણ્યા ઋણ 9, અહીંયા છેદમાં કંઈ નથી, છેદમાં કંઈ નથી એટલે 1 સમજવાનું, અને આમાં તો આપણે 1 લખવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ આપણે આમ લખી નાખો 3 9 27, પણ કેવા તો કે ઋણ, કારણ કે ઓછા ગુણ્યા વત્તા અને છેદમાં 10, જવાબ આવી ગયો। અહીંયા આપણે આવીએ ઋણ 6 છેદમાં 5 એને ગુણ્યા 9 છેદમાં 11, છેદને ભેગો કરી દઈએ 5 ગુણ્યા 11 ઋણ 6 ગુણ્યા 9, 6 9 54 ઋણ, શા માટે ઓછા ગુણ્યા વત્તા, ને 11 5 55, બસ આપણો જવાબ આવી ગયો। એકદમ સરળ દાખલા છે, વિડીયોને પોઝ કરી ત્રણેય દાખલા તમારી નોંધપોથી ઉતારી લો, ત્યારબાદ બીજા જે 3 દાખલા છે એ પણ આપણે આ જ વિડીયોમાં ગણીએ। બાળમિત્રો આપણે 1 થી 3 દાખલા જોયા બાદ 4th 5th અને 6th દાખલો જોઈએ, તો 4th દાખલામાં પણ એ જ વસ્તુ કરવાની છે, સિમ્પલ આપણે એનો ગુણાકાર જ કરવાનો છે, બીજું કંઈ જ નથી। આપણે રકમ લખી લઈએ 7 ગુણ્યા 5, અંશમાં છે 3 ગુણ્યા 2, 3 2 6, પણ 6 કેવા તો કે ઋણ, 7 5 35, બસ જવાબ આવી ગયો। આપણે સાદા અપૂર્ણાંકમાં એટલા માટે જ મેં તમને કીધું હતું કે સૌથી સરળ દાખલા હોય તો એ દાખલા છે આપણા ગુણાકારના। ત્યારબાદ આપણે એના પછીનો દાખલો જોઈએ, તો કે 3 છેદમાં 11 એને ગુણ્યા 2 છેદમાં 5, તો 3 2 6 11 5 55, તમે ડાયરેક્ટ લખી શકો, અને એક સ્ટેપ વધારે કરવું હોય તો પણ કરી શકો, તો તમારે આ રીતે લખવું પડે 3 ગુણ્યા 2 11 ગુણ્યા 5, બંનેને ભેગા કર્યા 3 2 6 અને 11 5 55, તો પણ જવાબ તો એ જ આવવાનો છે। આ સ્ટેપ કરવું હોય તોય ભલે, અને ડાયરેક્ટ જવાબ લખો તો પણ ભલે, દાખલા એકદમ નાના થશે। નિશાનીઓ તો કોઈ ઋણ છે જ નહીં, તો આપણે નિશાનીઓ જોવાની છે, અહીંયા આપણે ઋણ હતી તો આપણે ઋણ નિશાનીને કન્સિડર કરી હતી। હવે એના પછીનો દાખલો જોઈએ, તો એ છે 3 છેદમાં 5 એને ગુણ્યા 5 છેદમાં 3, તો આપણે આ રીતે લખી શકીએ 3 ગુણ્યા 5 છેદમાં 5 એને ગુણ્યા 3। હવે જો આટલા દાખલામાં કે છેદ નહોતો ઉડ્યો, આ એક દાખલો એવો છે કે છેદ ઉડે છે, અંશમાં પણ 5 છે અને છેદમાં પણ છે, તો બંને ઉડી જાય, અંશમાં પણ 3 છે અને છેદમાં પણ 3 છે, તો એ બંને પણ ઉડી જાય, તો આપણી પાસે કંઈ ના હોય તો, અને ગુણાકાર ભાગાકારમાં તમને ખબર છે કાંઈ ન હોય તો આપણે એક વસ્તુ લખી શકીએ, એનું નામ છે 1, તો જવાબ આવ્યું 1। વિડીયોને પોઝ કરી 3 દાખલા તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો,
થોડી વારમાં તમને તમારી ડિસ્પ્લે ઉપર 3 પછી 4 નંબરનો દાખલો ફોટો સ્વરૂપે આવશે અને ટચ કરવાથી તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.